નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ બીજાના મેથ્સ વિષયનું ચેપ્ટર 9મું મારો મજાનો દિવસ, આ પાઠમાં આપણે બધા દિવસો વિશે શીખીશું અને વાર વિશે. કે એમ કીધું છે કે શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે? આપણે પૂછે છે કે સોમવાર અઠવાડિયાનો જો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો, અઠવાડિયે સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ છે તો ત્રીજો દિવસ કયો થશે? અઠવાડિયાનો સોમ મંગળ ને બુધ, ત્રીજો દિવસ થશે બુધવાર. અઠવાડિયાનો પાંચમો દિવસ બુધ, ગુરુ ને શુક્રવાર. અઠવાડિયાનો બીજો દિવસ, બીજો દિવસ એટલે મંગળવાર. અઠવાડિયાનો છેલ્લો દિવસ જો સોમવારથી ચાલુ થતો હોય તો અઠવાડિયાનો છેલ્લો દિવસ થશે રવિવાર. પછી કયો દિવસ, કયો દિવસ આવશે રવિવાર પછી? આવશે સોમવાર. રવિવાર પહેલા, રવિવાર પહેલા આવશે શનિવાર. બુધવાર પછી શું હશે? બુધવાર પછી આવશે ગુરુવાર. બુધવાર પહેલા, બુધવાર પહેલા મંગળવાર. રવિવારના બે દિવસ પછી, રવિવારના બે દિવસ પછી આવે, રવિવારના બે દિવસ પછી જો સોમ ને મંગળ એમ બે રવિવારના બે દિવસ પછી જાય તો બુધવાર આવશે. વચમાંથી બે દિવસ કાઢી લઈ, બુધવારના ચાર દિવસ પછી, બુધ ના ગણીને ગુરુ શુક્ર શનિ ને રવિ, તો રવિવાર આવશે. અને સોમવારના સાત દિવસ પછી, સોમવાર પછી સાત દિવસ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ ને સોમ, પાછા સોમવાર આવી જશે. તમને કયો વાર સૌથી વધુ ગમે છે? મને સૌથી વધારે રવિવાર ગમે છે. રવિવાર કેમ? તો એ રજાનો દિવસ છે. એટલે આજે કયો વાર છે? તો આજે જે આપણે દિવસ લખતા હોય તેથી કયો વાર છે એમ કહેવાનું છે. તો આજે બુધવાર છે તો આપણે બુધવાર લખીએ. ગઈકાલે કયો વાર? જો આજે બુધવાર હોય તો કાલે, ગઈકાલે મંગળવાર હતો, મંગળવાર. જો મંગળવાર હોય તો આવતીકાલ કયો વાર છે? પછી બુધવાર, પછી આજે, જો આજે બુધવાર હોય, ગઈકાલે મંગળવાર હતો, આવતીકાલે શું હશે? તો હશે ગુરુવાર. આવતીકાલના દિવસે કયો વાર હશે? પછીના દિવસે, આવતીકાલે ગુરુવાર પછી આવશે શુક્રવાર. ગઈકાલના પહેલાના દિવસે કયો વાર હતો? તો ગઈકાલ હતી મંગળવાર, એની આગળ હતો સોમવાર. હવે શિક્ષક, શિક્ષક ધોરણ બે અના કેટલાક બાળકોને શિક્ષક, શિક્ષક રમવું ગમે છે? તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે. કે સોમવારે વૈભવ શિક્ષકનું પાત્ર ભજવશે, મંગળવારે અલ્પના, બુધવારે ગૌરવ, ગુરુવારે ગુરપ્રીત, શુક્રવારે દીપક અને શનિવારે રહેનુમા. આમ એ રીતના વારા કાઢ્યા છે શિક્ષક, શિક્ષક. દરેક ખાલી જગ્યા આગળ આપેલા કોષ્ટક પછી ઉપરથી આપણે પ્રવૃત્તિ કરવાની છે. દરરોજની રમત, તમારા વર્ગમાં સમયપત્રક નીચે મુજબ કોષ્ટક ભરવાનું છે. કે તાસ એટલે આપણે એકથી છ પીરિયડ હોઈએ. સોમવારે કઈ રીતના પીરિયડ આવે? મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે. એ રીતના પીરિયડ તમારે સૌ સૌની પુસ્તકમાં લખવાના છે જે
પોતાની ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે. હવે મનપસંદ મહિનો, એક દિવસ સોના, અર્જુન અને જેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરતી રહ્યા હતા. તો એમ કહે છે કે મારા મનપસંદ મહિના મે અને જૂન છે, ત્યારે હું કેરી ખાઈ શકું છું. એટલે તો કે મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે. કે છે મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે. તો તમને જે કયો મહિનો ગમતો હોય એ લખવાનું છે, અને શું કામ ગમે છે એ લખવાનું છે. પછી તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે છે એ તમારે ચિત્ર દોરવાનું છે. કોષ્ટકમાં લખવાનું છે કે મને સૌથી વધુ શું ગમે છે. ફળ ગમતું હોય દાખલા કેરી તો કેરી લખવાની, શાકભાજીમાં જે ગમતું હોય દાખલા દૂધી, પછી ફૂલમાં ગમતું હોય ગુલાબ ગમતું હોય, તમને જે ગમતું હોય એ લખવાનું. બરોબર, એને સમય ક્યાં મહિનામાં આવે તો આપણે કેરી છે બધા મે અને જૂન મહિનામાં આવે. બરોબર, પછી દૂધી તો બારે માસ આવે છે, બારે મહિના, અને ગુલાબ એ ઠંડીની સિઝનમાં વધારાટા, એટલે આપણે કહીએ તો બારે માસ જ થાય, પણ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી વધારે આવે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. બરોબર, એ રીતના તમારે કોષ્ટક લખવાનું છે. તમે તમારા જે મિત્ર ઉજવતા હોય એવા પાંચ તહેવારના નામ લખવાનું, એ કયા મહિનામાં આવે છે, જે તમને તહેવાર ગમતા હોય એ તહેવારના નામ લખવાના અને કયા મહિનામાં આવે લખવાનું છે. દાખલા તરીકે તમને કહું દિવાળી, એક એક્ઝામ્પલ આપી દઉં તો દિવાળી તહેવારનું નામ છે આપણે દિવાળી. તો દિવાળી કયા મહિનામાં આવે, તો દિવાળી આવે કાં તો ઓક્ટોબરમાં હોય અથવા તો નવેમ્બરમાં હોય. ઓકે, એ રીતના તહેવારનું નામ લખવાનું અને કયા મહિનામાં આવે એ રીતના તમારી પ્રવૃત્તિ કરવાની છે. હવે નીચે આપેલા યાદીમાં કેટલાક મહિનાનું નામ ખૂટે છે તે મહિનાનું નામ લખવાના છે. ફેબ્રુઆરી પછી આવશે માર્ચ, એપ્રિલ પછી આવશે મે, જૂન, જુલાઈ, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, પછી આવશે નવેમ્બર. આ વર્ષનો પ્રથમ મહિનો કયો કહે છે, તો એ કહે છે જાન્યુઆરી. માર્ચ પછી કયો મહિનો આવે, તો માર્ચ પછી આવે એપ્રિલ, લખેલ જ છે ઉપર એપ્રિલ. ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે, તો ઓગસ્ટ પહેલા આવે છે જુલાઈ. અને વર્ષનો છેલ્લો મહિનો એટલે ડિસેમ્બર. આ રીતના કેલેન્ડરમાંથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે 30 મહિનાના જે 30 દિવસે છે એ મહિના એવા ચાર હોય, કુલ ચાર એવા મહિના છે જેમાં 30 દિવસ આવે, અને 7 મહિના એવા છે જેમાં 31 દિવસ આવે. અને ફેબ્રુઆરીમાં સૌથી નાનો માસ છે, એ કૂદકો લગાવે કોઈક વાર 28 અને 29 ઉપર, એટલે ફેબ્રુઆરી અલગ છે થોડુંક. હવે આપણે કહીએ કે કયા મહિનામાં 30 દિવસ આવે છે, તો આપણા મહિનાના નામ લખવાના છે. તો આપણે જોઈએ તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28, માર્ચ, એપ્રિલ મહિનો, એપ્રિલ મહિનો છે એ 30નો છે, એપ્રિલ, એપ્રિલ, પછી મે, જૂન, જૂન આવશે એ પણ 30 મહિનો હોય. જૂન પછી જુલાઈ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, સપ્ટેમ્બર, પછી સપ્ટેમ્બર, પછી નવેમ્બર. આ મહિના છે એ 30 દિવસના છે. જરા કેટલા મહિનામાં 31 દિવસ આવે છે, તો એવા એક બાદ કરતા 12માંથી 4 બાદ કરી 8 ને 1, એટલે 7 મહિના છે 31 દિવસ આવે છે. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે, ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. જ્યારે લીપ યર હોય ત્યારે એમાં 29 દિવસ થાય છે, લીપ યર હોય ત્યારે જ. મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય, મેમાં 31, મેમાં 31 દિવસ હોય, પ્લસ જૂનના હોય 30 દિવસ,
એટલે કુલ 61 દિવસ થશે. જુલાઈમાં કેટલા રવિવાર આવે? તો જુલાઈ માસમાં તમે જુઓ 31 દિવસ છે, અથવા તો ઘણી વાર 4 અથવા ઘણી વાર 5 રવિવાર આવે છે. તો તમારા જન્મદિવસે કયો વાર આવશે એ લખવાનું છે. હવે તમારો ઉનાળો વેકેશન તમને કેટલા દિવસ મળે છે? તો ઉનાળો વેકેશન એપ્રિલ મહિનામાં એન્ડમાં પૂરું થાય, દાખલા તરીકે 26 તારીખે પૂરું થાય, તો 5 દિવસ એ અને મેના આખો મહિનો, એટલે ઓછામાં ઓછા તમને 40 દિવસની આજુબાજુનું વેકેશન મળે છે, જ્યારે શિયાળોમાં 21 દિવસનું મળે છે વેકેશન. ક્યાંક ગરમી ને ક્યાંક ઠંડી. હું અશરફ છું, હું કાશ્મીરમાં રહું છું. મોટે ભાગે અહીં વધારે ઠંડો પવનો જોઈએ છે, તે મારા દાંતને કકડાવે છે. મને સૂર્યપ્રકાશ કે આગમાં નજીક બેસવું ગમે છે. જ્યારે આ ચિત્ર છે, હું લક્ષ્મી છું, હું ચેન્નાઈમાં રહું છું. આ દિવસોમાં અહીં ખૂબ જ ગરમી પડે છે. જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાજે છે. મને તળાવ કિનારે બેસવું ગમે છે. જ્યારે આ છે, હું રબિયા છું, હું મેઘાલયમાં રહું છું. અહીંયા વરસાદ બંધ થતો જ નથી, સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે. એટલે ત્રણે ત્રણ અલગ અલગ સિઝન છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણે એમાં બતાવ્યું છે. તમે ક્યારે અનુભવ્યું છે તો ચેક કરો. તમારા દાંતને ઠંડીથી કકડે છે? તો કકડતા હોય તો હા, ના કકડતો તો ના. ખુલ્લા પગે ચાલતા તમારો પગ દાજે છે? આવો હા કે નામાં જવાબ દેવાનો છે. એક મહિનાનું નામ લો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો. તો એ મહિનો છે જાન્યુઆરી મહિનો, કે જેમાં બહુ ઠંડ પડતી હોય છે ત્યારે આપણે ખુલ્લા પગે પણ ચાલી શકીએ. ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે? હા હોય તો હા. તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? તો અમારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડે છે. તમારા વિસ્તારમાં સૌથી વધારે ગરમ મહિના ક્યાં છે? તો મે મહિનો અને જૂન. તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના ક્યાં છે? તો એ છે ડિસેમ્બર અને છે જાન્યુઆરી. આ મહિનાનું બજારમાં કયા ફળો શાકભાજી જથ્થા બનાવે છે તે લખો. જો મે અને જૂન છે એટલે ઉનાળામાં જે આવતા હોય એ ફળના નાકલ લખવાના. દાખલા તરીકે કેરી આવતી હોય, બરોબર, તો કેરી. તરબૂચ આવતા હોય, તરબૂચ. આ રીતના પછી શાકભાજી ક્યાં આવે છે? તો શાકભાજી જે આવતા હોય, બટાકા આવતા હોય, રીંગણા આવતા હોય. ડિસેમ્બર જાન્યુઆરી શું ક્યાં ફળ આવે છે? તો સફરજન. શાકભાજી ક્યાં આવે છે દાખલાથી? તો આપણે કોઈ પણ શાકભાજી લખી લઈ કે ભાજી, બધી જાતની ભાજી આવે છે, મેથીની, પાલકની, ઉપરાંત દૂધી કારેલા વગેરે શાકભાજીઓ પણ આવે છે. તો આ તો આપણે ધોરણ બીજાના ચેપ્ટર 9 મજાના દિવસો જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.